નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતર ભગત. 15મી ઓગસ્ટે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે લંડનમાં વસતા ભારતીયો દ્વારા બાઇક અને કારના કાફલા સાથે તિરંગા રેલી કાઢવામાં આવી હતી. ભારતભરમાં જ નહીં પરંતુ વિદેશોમાં વસતા ભારતીયો દ્વારા પણ ઠેર ઠેર સ્વાતંત્ર્ય પર્વને લઈને ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે આપણે જે લોકો પાસેથી આઝાદી મેળવી તેવા અંગ્રેજોના દેશ એટલે લંડનમાં વસતા ભારતીયો દ્વારા પણ ખૂબ ઉત્સાહપૂર્વક સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. લંડનમાં વસતા ભારતીય દ્વારા છેલ્લા 3 વર્ષથી તિરંગા યાત્રા કાઢવામાં આવે છે. ત્યારે 78મા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે લંડન ખાતે 600 જેટલા ડિલિવરી રાઇડર્સ અને 100 જેટલી કારના કાફલા સાથે તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. ત્યારે લંડનમાં વસતા ભારતીયો દ્વારા આ યાત્રાને ખૂબ જ મોટું જન સમર્થન આપવામાં આવ્યું હતું અને યાત્રાના આયોજકોએ પણ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. ભારત માતા કી જય. ભારત માતા કી જય. આજે લંડન હેરો ખાતે 600 બાઇક રાઇડર્સ અને 100 જેટલા ગાડીના રાઇડર્સ સાથે લંડન તિરંગા યાત્રાનું આયોજન કર્યું છે. જે તિરંગા યાત્રા આજે સતત 3જા વર્ષે પ્રવેશી રહી છે. ભારતીય દ્વારા અને ભારતીય મૂળ દ્વારા કરવામાં આવેલા આ આયોજનને અઠાટ સમર્થન મળી રહ્યું છે છેલ્લા 3 વર્ષથી. તો તે બદલ તમામ ડિલિવરી ડ્રાઈવર્સ થકી હું સૌનો આભાર માનું છું. લંડનના તમામ આગેવાનો તથા લંડનમાં વસતા મૂળ ભારતીય લોકોનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અમારી આ તિરંગા યાત્રાને આટલું સમર્થન મળી રહ્યું છે અને સતત 3જા વર્ષે આજે જ્યારે આ તિરંગા યાત્રા પહોંચી છે ત્યારે આવું ને આવું સમર્થન મળતું રહે અને તમામ ભારતીય મૂળના લોકો આપણની જોડે આમને આમ ઉભા રહે, ભારતની અખંડતા પ્રભુતા અને એકતા માટે આવા ને આવા કાર્ય કરતા રહે અને અમને સમર્થન આપતા રહે એના માટે તમામ રાઇડર વતી હું સૌનો આભાર માનું છું. વંદે ભારત માતા કી જય. જય શ્રી રામ. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.